Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fuletra, and you're watching the video series of C++ language. In our previous video lectures, I have taught you about the various C++ concepts and class, objects, various C concepts, how can we use in C++, etc. If you want to watch the previous video lectures of C++, you can click on I button which are displaying on your screen now. જો તમે પાછળના વિડીયો જોયા નહીં હોય તો આ વિડીયો સમજવામાં થોડી તકલીફ પડે, એટલે કે આઈ બેટર સજેસ્ટ દેટ ઇફ કમ્પ્લીટ યોર પ્રીવિયસ વિડીયો લેક્ચર્સ એન્ડ ધેન યુ કેન વોચ ધીસ. ઓકે, તો આજનો આપણો ટોપિક છે નેસ્ટિંગ મેમ્બર ફંક્શન્સ અને પ્રાઇવેટ મેમ્બર ફંક્શન્સ. બરાબર, તો નેસ્ટિંગ મેમ્બર ફંક્શન એટલે શું થાય અને પ્રાઇવેટ મેમ્બર ફંક્શન શું થાય, આજે આપણા વિડીયો લેક્ચરમાં શીખીશું. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ, નેસ્ટિંગ મેમ્બર ફંક્શન્સ. હવે નેસ્ટિંગ મેમ્બર ફંક્શન એટલે શું? નેસ્ટિંગનો મતલબ થાય એક મેમ્બર, એક ફંક્શનની અંદર બીજું ફંક્શન, કે જેને કહેવાય નેસ્ટિંગ મેમ્બર ફંક્શન. બરાબર, નેસ્ટિંગ એટલે એ જ વસ્તુ થાય. તો આપણે જોઈએ, અ મેમ્બર ફંક્શન ધેટ કેન બી કોલ્ડ યુઝિંગ ઇટ્સ નેમ ઇનસાઇડ અનધર મેમ્બર ફંક્શન ઓફ ધ સેમ ક્લાસ. એક મેમ્બર ફંક્શન છે એને આપણે કોલ કરી શકીએ યુઝિંગ એનું નામ, નામ યુઝ કરીએ અને આપણે એક ફંક્શન, મેમ્બર ફંક્શનને કોલ કરી શકીએ. ક્યાંથી? તો કે ઇનસાઇડ અનધર મેમ્બર ફંક્શન ઓફ ધ સેમ ક્લાસ. એ જ ક્લાસનું કોઈ એક બીજું મેમ્બર ફંક્શન હોય એની અંદરથી આપણે ફંક્શનનો કોલ, નામ યુઝ કરીને ફંક્શનને કોલ કરીએ, એને કહેવાય નેસ્ટિંગ મેમ્બર ફંક્શન્સ. એને શું કહેવાય? નેસ્ટિંગ મેમ્બર ફંક્શન્સ. બરાબર છે, આપણે થોડુંક એનું ઓલું સમજીએ. ડેટા ટાઈપ જેવું કંઈક, જો કે કોઈ સ્પેસિફિક ડેટા ટાઈપ ના હોય પણ તમને સમજવા માટે થોડુંક લખ્યું છે. રિટર્ન ટાઈપ એટલે કે ડેટા ટાઈપ, ફંક્શનનું નામ અને બ્રેકેટ્સ એટલે કે આ વસ્તુ મેં લખી છે એ છે ફંક્શન ડેફિનેશન. કોઈ એક ફંક્શનની ડેફિનેશન લખેલી છે, એમ સમજો કે ભાઈ ઇન્ટીજર, શો અને બ્રેકેટમાં રેડી. હવે એને ડેફિનેશનવાળો જે બોડી પોર્શન છે, ફંક્શનની બોડીવાળો પોર્શન, કે જેને બ્રેકેટની અંદર આપણે લખીએ બીજા કોઈ ફંક્શનનું નામ, બીજા કોઈ ફંક્શનનું આપણે શું લખીએ, એમાં નામ લખીએ, તો એ શું કર્યું કહેવાય? તો કે એને કર્યું કહેવાય, ફંક્શનને આપણે કોલ કર્યો કહેવાય. ફંક્શનને આપણે કોલ કરીએ ક્યાંથી? તો કે કોઈ બીજા ફંક્શનની અંદરથી. એટલે કે જો એક મેમ્બર ફંક્શન કેન બી કોલ્ડ, એટલે કે આ મેમ્બર ફંક્શનને આપણે કોલ કર્યું, બરાબર, યુઝિંગ એનું નામ, તો નામ યુઝ કરીને આપણે ફંક્શનને કોલ કર્યું. ઇનસાઇડ અનધર મેમ્બર ફંક્શન, કે બીજું મેમ્બર ફંક્શન જે ઉપર ફંક્શન ડેફિનેશન ડિફાઇન કરી છે એની અંદર, ઇનસાઇડ ઓફ ધ સેમ ક્લાસ, આ બંને ફંક્શન છે એક જ ક્લાસના છે, તો આને કહેવાય નેસ્ટિંગ ઓફ મેમ્બર ફંક્શન. બરાબર, આ રીતે તમે આને એક ફંક્શનની અંદરથી બીજા ફંક્શનને કોલ કરી અને મેમ્બર ફંક્શનનું આપણે નેસ્ટિંગ કરી શકીએ. બરાબર, તો આવો ચલો જોઈએ આપણે આનું એક્ઝામ્પલ, કે જેમાં આપણે નેસ્ટિંગ મેમ્બર ફંક્શનને સમજવાની વધારે કોશિશ કરીએ. ઓકે ઓકે, તો નેસ્ટિંગ મેમ્બર ફંક્શનનું એક્ઝામ્પલ આપણે જોઈએ. બરાબર, તો એના માટે આપણે એક્ઝામ્પલ યુઝ ક્યુ કરશું? તો કે એના માટે આપણે એક્ઝામ્પલ યુઝ કરીએ, રાઇટ અ પ્રોગ્રામ ટુ સમ એન્ડ સબસ્ટ્રેક્ટ નંબર્સ યુઝિંગ નેસ્ટિંગ મેમ્બર ફંક્શન્સ. ઓકે, તો એના માટે શું યુઝ કરીએ આપણે? નેસ્ટિંગ મેમ્બર ફંક્શન માટેના પ્રોગ્રામ સમજવા માટે સમ અને સબસ્ટ્રેક્શન કરીએ. બરાબર, તો આને પહેલાં સેવ કરી લઈએ આપણે, અને સેવ કરી લેવા માટે આપણે કંટ્રોલ એસ કરીશું એટલે વિન્ડો ઓપન થશે અને આપણે એને સેવ કરી લઈએ આપણે, જ્યાં તમે તમારી સિસ્ટમમાં જ્યાં સેવ કરતા હોય ત્યાં. હું મારી સિસ્ટમમાં જ્યાં સેવ કરું છું ત્યાં સેવ કરી લઉં. ઓકે, ઓકે, ચલો હું અહીંયા મારા પ્રોગ્રામને સેવ કરી લઉં. નામ આપી દઉં નેસ્ટિંગ ડોટ સીપીપી અને મેં કર્યો પ્રોગ્રામને સેવ. ઓકે, હવે આ પ્રોગ્રામ સમજવા માટે આપણે શું કરશું? કોડ લખવા માટે તો કે સ્ટાર્ટિંગ આપણે પહેલાં ઇન્ક્લુડ આઈ આઈઓએસ સ્ટ્રીમ
अने यूजिंग नेम स्पेस स्टैंडर्ड लाइब्रेरी बेने यूज करशु अने पछी आपणे डिफाइन करशु क्लास क्लास नुं नाम आपी दईए नंबर फॉर एक्जाम्पल नंबर ने अने आ क्वेश्चन मार्क ब्रेकेट ने पछी सेमीकोलन भूलाय नहीं एटले आपणे अत्यारथी ज आपी दीधा बराबर पछी तो के हवे शुं करशु तो के एना डेटा मेम्बर डिफाइन करशु डेटा मेम्बर ने हूँ कहवा आपीश प्राइवेट तो क्या क्या यूज करवाना छे आपणे तो के जे आपणे एक्जाम्पल यूज करता आव्या छे ए ज यूज करिए ए बी एंड एस वन एंड एस टू सेमीकोलन आ चार वेरिएबल ने आपने जरूर पड़शे बराबर अने एना सिवाय हवे बाकी नो डेटा छे ने आपणे पब्लिकली डिफाइन करिए कि भाई इंटीजर ए बी एने एस वन एस टू थी गया तो वेरिएबल थी गया तो हवे आपणे मेम्बर फंक्शन बनाव पड़े तो ज आपणुं नेस्टिंग थशे बराबर तो मेम्बर फंक्शन छे तो क्या क्या जोशे तो के एक तो जोशे आपणे वोइड गेट डेटा अने आ डेटा छे आपणे यूजर पासेथी लेवो छे तो यूजर पासेथी लेवा माटे डेटामां आपणे शुं करशुं तो के आ आपणे एने विथ आर्ग्युमेंट ज यूज करीए जेथी करीने आपणे अने बराबर के जे यूजर एंट्री डेटा एंटर करशे डायरेक्टली आपणे आमां लई लेशुं बराबर आपणे अत्यारे प्रोटोटाइप ज आपी दईए एटले आउटसाइड द फंक्शन बनावशुं बराबर इनसाइड द क्लास ने बदले आउटसाइड द क्लास फंक्शन बनावशुं आपणे इंटीजर तो के सम सम करशुं एक तो के इंटीजर सबस्ट्रेक्शन हवे आ इंटीजर शा माटे लीधा अत्यार सुधी तो वर्ड थी लेता होता था पण इंटीजर शा माटे लीधा एनो रीजन तमने हमणा समजवा मळशे बराबर छे तो आपणे पहेला एने इंटीजर आ सब अने इंटीजर सम आ रीतना बे आपणे फंक्शन लई लीधा बराबर अने हवे त्रीजो एक फंक्शन नी जरूर पड़शे अने चौथा एक फंक्शन नुं के जेनुं नाम आपणे आपशुं वोइड शो वोइड शो छे एने काम करीए के एने आपणे इनलाइन बनावी दईए शा माटे तो के बेनो यूज थई जाय साथे साथे बराबर तो वोइड शो नी डेफिनेशन अहींया लखी दईए आपणे शो मां शुं करवानुं थशे तो के भाई सी आउट करशुं आपणे बराबर सी आउट अने क्यांय पण होय त्यांथी न्यू लाइन मां लखवुं होय एटले आपणे एंड लाइन करी दईए અને સી આઉટમાં શું બતાવશું આપણે તો કે ભાઈ એડિશન ઓફ સોરી ડબલ કોટેશનની અંદર એડિશન ડબલ કોટેશનને આપણે આ રીતે લખશું એડિશન ઓફ ટુ નંબર્સ ઇઝ અને જગ્યા છોડી દઈએ અને અહીંયા આપણે શું કરશું હવે તો કે અહીંયા હું અત્યારે કંઈ નથી લખતો બરાબર થોડી વાર પછી લખીશ આપણે તમને જેથી કરીને સમજવા મળશે બરાબર અને એવી જ રીતે આપણે હજી એક ફંક્શન બનાવી લઈએ અલા સોરી હજી એક લાઈન પ્રિન્ટ કરાવી દઈએ એડિશનની બદલે સબસ્ટ્રેક્શન બરાબર સબસ્ટ્રેક્શન બરાબર અને આ થઈ ગયું આપણું વોઇડ શો કે જે ઇનસાઇડ ધ ક્લાસ છે અને બાકીના છે એની પ્રોટોટાઇપ બનાવ્યા જેટલાની પ્રોટોટાઇપ બનાવી છે બધાને આપણે શું કરવું પડશે તો કે બધાને આપણે આઉટસાઇડ ધ ક્લાસ એની બધાની ફંક્શનની ડેફિનેશન લખવી પડશે તો એ બધાની ફંક્શનની ડેફિનેશન લખવા માટે આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરવો પડશે તો સૌથી પહેલાં ગેટ ડેટા માટે લખીએ તો એની પ્રોટોટાઇપ શું છે વોઇડ વોઇડ ક્લાસનું નામ નંબર અને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ગેટ ડેટા બરાબર ફંક્શનનું નામ એની પ્રોટોટાઇપ શું કહે તો કે ઇન્ટીજર એમ અને ઇન્ટીજર એન તો એની પ્રોટોટાઇપ પણ લખાય એટલે ટૂંકમાં પ્રોટોટાઇપ પ્રમાણે આપણે ગોઠવી દીધું હવે એમ અને એનમાં જે ડેટા આવશે એને મારે લઈ જવો છે કે એમાં એ ઇઝ ઇક્વલ ટુ એમ એટલે કે એમાં સ્ટોર કરાવીશ અને બી ઇઝ ઇક્વલ ટુ એન એને હું બીમાં સ્ટોર કરાવીશ બરાબર એટલું થઈ જશે પછી હવે મારે સમ અને સબસ્ટ્રેક્શન બંનેને ડિફાઇન કરવા છે તો એને પણ કરી દઈએ તો એની ડેટા ટાઈપ શું હતી ઇન્ટીજર ક્લાસનું નામ નંબર સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ફંક્શનનું નામ તો કે સમ બ્રેકેટમાં હવે સમની અંદર બ્રેકેટમાં આપણે કાંઈ પાસ કરાવ્યું છે તો કે નથી કરાવ્યું તો હવે ડબલ કોટેશનની અંદર શું કરવાનું રહ્યું સમ સોરી બ્રેકેટની અંદર શું કરવાનું રહ્યું સમ એસ વન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી હવે
आ फंक्शन छे इंटीजर फंक्शन छे तो कंक ने कंक वेल्यू रिटर्न करशे तो हूँ शू लखीश तो के रिटर्न एस वन जो वेल्यू आई है रिटर्न एस वन लखीश बराबर एवज रीते सेम टू सेम बीजू फंक्शन इंटीजर क्लासनु नाम नंबर स्कोप रिजोल्यूशन ऑपरेटर सबस्ट्रेक्शन अने ना ब्रेकेट्स अने करली ब्रेकेट्स एनी अंदर हवे शुं आवशे एस टू इज इक्वल टू ए माइनस बी अने रिटर्न शुं करशुं आपणे अहींयाथी रिटर्न एस टू सेमिकोलन बाकी छे सेमिकोलन करी दी। હવે ફોર્થ ફંક્શન છે તો ઇનસાઇડર ડિફાઇન કરેલું છે એટલે એની કોઈ ચિંતા છે નહીં બરાબર અને સેવ કરતા જઈએ વચ્ચે વચ્ચે અને હવે શું આવશે તો હવે આપણું મેઇન ફંક્શન ઇન્ટીજર મેઇન અને એના બ્રેકેટ્સ બરાબર હવે તો કે સૌથી પહેલું કામ કરવાનું થશે એનો ઓબ્જેક્ટ બનાવવાનો તો હું ઓબ્જેક્ટને નામ આપી દઉં ઝેડ બરાબર મેં આ શું કર્યું કહેવાય તો કે મેં આ ઝેડ નામનો આ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો કયા ક્લાસ માટે તો કે નંબર ક્લાસ માટે બરાબર નંબર ક્લાસ માટે જે નામનો ઓબ્જેક્ટ ઝેડ નામનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો હવે હું શું કરીશ તો કે પહેલાં ઝેડ ડોટ ગેટ ડેટા બરાબર ઝેડ ડોટ ગેટ ડેટા હવે આ ગેટ ડેટામાં છે ને અત્યારે હું આપણે યુઝર એન્ટર એટલે કે સ્ટેટિક વેલ્યુ ડાયરેક્ટ અહીંથી નાખી દઉં છું તો કે ભાઈ 10 અને 20 આ બે છે મેં વેલ્યુ એન્ટર કરી દીધી એટલે હવે આ બે વેલ્યુ કોપી કેમાં થશે ઇન્ટીજર એમ અને ઇન્ટીજર એનમાં એમાંથી એ અને બીને પાસ થઈ જશે હવે એ ને બીને પાસ થઈ જશે પછી તો કે હવે મારે શું કરવું છે તો કે નેસ્ટિંગ કરવું છે નેસ્ટિંગ કરવું છે મેમ્બર ફંક્શનનું બરાબર એક તો વેલ્યુ મળી ગઈ હવે આ સમ અને સબસ્ટ્રેક્શન છે આ બંનેને જેવી રીતેના ડેફિનેશનમાં આપણે કીધું ને કે ભાઈ એક ક્લાસની અંદરથી બીજા એક જ ક્લાસના એક ફંક્શનની અંદરથી બીજા મેમ્બર ફંક્શનને આપણે કોલ કરીએ એને કહેવાય નેસ્ટિંગ તો હવે હું શું કરીશ તો કે જે 100-વાળું જે આપણું ફંક્શન છે આની અંદરથી જ હું એડિશન અને સબસ્ટ્રેક્શન બેયને કોલ કરાવડાવી દઉં તો કેવી રીતે થાય તો કે મારે એડિશનવાળો કોલ કરાવડાવવો છે તો હું એક કામ કરું કે મારે અહીંયા પ્રિન્ટ પણ કરાવવાનું છે બરાબર તો હું શું કરી દઉં કે ભાઈ અહીંયા જ કોલ કરી દઉં શું નામ હતું ફંક્શનનું તો કે સમ અને આ થઈ ગયું ફંક્શનનું કોલિંગ બરાબર અને એવી જ રીતે શું કરી દઈએ આપણે અહીંયા સબસ્ટ્રેક્શન કોલ કરી દઈએ તો આ સબસ્ટ્રેક્શનને કોલ કર્યું અને અહીંયા રાખી દીધું તો હવે એનો મતલબ શું થયો તો કે હવે જો એ ઝેડ વાળો ઓબ્જેક્ટ બનાવ્યો પછી ગેટ ડેટા છે તો 10 અને 20 બંને શેમાં પાસ થશે અહીંયા એમ અને એનમાં એ બે કોપી થઈને કેમ આવશે એ અને બીમાં હવે એ અને બી છે એનો યુઝ કોણ કરશે સમ પણ સમ ક્યારે કોલ થશે જ્યારે આપણે 100ને કોલ કરશું ત્યારે પહેલી લાઇન પ્રિન્ટ થશે એડિશન ઓફ ટુ નંબર્સ ઇઝ અને પછી સમ કોલ થઈ જાય તો સમ કોલ થાય ત્યારે શું થશે તો કે એસ વન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી થશે અને આપણે રિટર્ન શું કરીએ છીએ અહીંયાથી એસ વન ઇન્ટીજર ફંક્શન એટલે જ બને એવું કે આપણે અહીંયાથી કંઈક રિટર્ન કરાવવું હતું અને રિટર્ન શા માટે કરાવવું હતું તો કે આપણે અહીંયા પ્રિન્ટ કરાવવું હતું હવે અહીંયાથી એસ વન રિટર્ન થાય એટલે એનો મતલબ કે આ આખા સમ જે આપણે ફંક્શન લખ્યું એની એની વેલ્યુ ટૂંકમાં કોલ થઈ ગયા પછી ત્યાં રિટર્ન થઈને શું આવશે તો કે એસ વનની વેલ્યુ અને એવી જ રીતે અહીંયા સબસ્ટ્રેક્શનમાં પણ એવું થશે પણ આ બે ફંક્શન કોલ ક્યારે થશે જ્યારે આપણે 100-વાળું ફંક્શન કોલ કરશું ત્યારે તો 100-વાળું ફંક્શન તો આપણે હજી કોલ કર્યું જ નથી તો 100-વાળું ફંક્શન કોલ કરી દઈએ વોઇડ 100 છે ને તો 100 અને સેમિકોલન પછી તો કે રિટર્ન 0 લખો તો બી ઠીક છે ના લખો તો બી ઠીક છે આ પ્રોગ્રામમાં બરાબર અને આપણે આને સેવ કરી લીધો તો હવે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે શું થશે તો કે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન હંમેશા ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે મેઇન ફંક્શનથી મેઇન ફંક્શનની અંદર જશે એટલે પહેલાં વહેલાને શું મળશે ક્લાસ અને ઓબ્જેક્ટ તો ક્લાસ નંબર છે તો એમાં જોશે કે નંબર ક્લાસમાં શું શું બનેલું છે તો કે ઉપર એને મળશે આ નંબર ક્લાસ એની અંદર પ્રાઇવેટ 4 મેમ્બર્સ પબ્લિકની અંદર એક ગેટ ડેટાવાળું ફંક્શન કે જેની અંદર 2 આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી છે પછી એક સમવાળું ફંક્શન એક સબસ્ટ્રેક્શન છે કે જેની ડેટા ટાઈપ ઇન્ટીજર છે અને એક 100-વાળું કે જેની ડેટા ટાઈપ વોઇડ છે અને 100ની અંદર કંઈક લાઇન પ્રિન્ટ કરાવેલી છે અને સમ ફંક્શન કોલ કરાવેલું અને સબસ્ટ્રેક્શન કોલ કરાવેલું પછી તો કે એ બધા આ જેટલા ફંક્શન પ્રોટોટાઇપ દીધેલી છે એ બધાની ડેફિનેશન જોશે છે કે નહીં તો કે હા ડેફિનેશન મળી અને કે ગેટ ડેટા છે
एम अने एन नी वेल्यू ले अने एन ए बी मां स्टोर करावडेवी एवी रीते सम पण बनेलो छे के जे एस वन ने वेल्यू रिटर्न करे छे सबस्ट्रेक्शन पण बनेलू छे के जे एस टू नी वेल्यू रिटर्न करे छे ओके चलो नंबर फोर क्लास नुं काम पूरुं थई गयुं के ओके छे पछी तो के झेड छे एनो ऑब्जेक्ट क्रिएट कर्यो तो के झेड ऑब्जेक्ट क्रिएट થઈ ગયો ઓબ્જેક્ટ ક્રિએટ થયા પછી શું કર્યું આપણે તો કે ઝેડ ડોટ ગેટ ડેટા અને 10 અને 20 એટલે કે ગેટ ડેટા ફંક્શન અહીંયાથી કોલ કર્યું તો ત્યારે 10 અને 20 બંને આમાં કોપી થશે અને એક આપણે આપી કેના દીધા એ અને અને એક આપી દીધું બી ને બરાબર છે હવે એ અને બી ને ડેટા મળી ગયો એ ઇઝ ઇક્વલ ટુ 10 અને આ એક્ઝિક્યુટ થશે એટલે કેવું થઈ જશે તો કે એ ઇઝ ઇક્વલ ટુ 10 એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ 20 થઈ જશે બરાબર છે એટલું થઈ ગયું પછી તો કે હવે પાછું ક્યાં આવી જવાનું જ્યાંથી ફંક્શન પૂરું થયું ત્યાંથી આવ્યું તો પછી નેક્સ્ટ ફંક્શન કયું કોલ કર્યું તો કે શો વાળું ફંક્શન કોલ કર્યું તો શો વાળું ફંક્શનની ડેફિનેશન અહીંયા લખેલી છે તો ત્યાંથી એક્ઝિક્યુશન થશે ન્યૂ લાઇનમાં એડિશન ઓફ ટુ નંબર્સ ઇઝ પ્રિન્ટ થશે અને પછી સમ ફંક્શન કોલ થશે જેવું સમ ફંક્શન કોલ થશે એટલે ક્યાં આવશે અહીંયા આવશે એસ વન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ 10 અને S1 is B is equal to 20 તો મતલબ શું થશે અહીંયા S1 is equal to 30 થઈ જશે અને રિટર્ન શું કર્યું S1 તો અહીંયા પ્રિન્ટ થશે 30 બરાબર ઓકે નેક્સ્ટ લાઇનમાં આવશે પછી ન્યૂ લાઇન છોડશે સબસ્ટ્રેક્શન ઓફ ટુ નંબર્સ ઇઝ આવું પ્રિન્ટ કરશે અને શું કોલ થયું તો કે હવે સબ ફંક્શન કોલ થયું તો સબ ફંક્શનમાં જશે સબ ફંક્શનમાં જઈ અને એને શું મળશે તો કે S2 ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B તો S2 ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B કરીએ તો શું થાય તો કે S2 ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 10 માઇનસ 20 એટલે કે માઇનસ 10 બરાબર માઇનસ 10 થઈ ગયું છે અને રિટર્ન ક્યાં કરશે તો કે જ્યાંથી ફંક્શન કોલ થયું હતું ત્યાંથી તો અહીંયા શું રિટર્ન થશે માઇનસ 10 પ્રિન્ટ થશે બરાબર અને પછી તો કે એ લાઇન પૂરી થઈ ગઈ પછી પૂરું થઈ ગયું એક્ઝિક્યુશન તો આપણે એને રન કરાવીને જોઈએ આપણું આઉટપુટ આવે છે કે નહીં ઓકે હવે આ નેસ્ટિંગવાળા ફંક્શનમાં ને એમાં ખાલી શીખવામાં ધ્યાન શું રાખવાનું તો કે ભાઈ એક ક્લાસની અંદર તમે એક કરતાં વધારે ફંક્શન યુઝ કરતા હોય તો એક ફંક્શનને ડેફિનેશનમાં એટલે કે એક ફંક્શનની અંદરથી તમે બીજા ફંક્શનને કોલ કરો એને કહેવાય નેસ્ટિંગ ઓફ મેમ્બર ફંક્શન હવે જો તમારો આઉટપુટ આવી ગયું એડિશન ઓફ ટુ નંબર ઇઝ 30 આવ્યું અને સબસ્ટ્રેક્શન ઓફ ટુ નંબર્સ ઇઝ માઇનસ 10 તો આ ટૂંકમાં આ એક્ઝામ્પલનું તમે સિમ્પલ એવું આઉટપુટ જોયું આપણે ખાલી ડિફરન્સ શું હતો તો કે જૂની મેથડમાં આમાં ખાલી નવું શું જો તમારે આ નેસ્ટિંગ ઓફ મેમ્બર ફંક્શન યુઝ કરવા હોય તો કોઈ પણ એક ફંક્શન આપણે લીધું શો એની અંદરથી તમે બીજા ફંક્શન કોઈ પણ એકને અથવા એક કરતાં વધારે ફંક્શનને પણ કોલ કરો બરાબર તો એને કહેવાય નેસ્ટિંગ ઓફ મેમ્બર ફંક્શન ઓકે ટોપિક છે પ્રાઇવેટ મેમ્બર ફંક્શન બરાબર આપણો ટોપિક છે પ્રાઇવેટ મેમ્બર ફંક્શન હવે પ્રાઇવેટ મેમ્બર ફંક્શન એટલે શું થાય તો એની પહેલાં થોડુંક સમજીએ કે જનરલી આપણે શું કરતા હોય તો કે વી ડિક્લેર અ ડેટા મેમ્બર્સ આર ઇન પ્રાઇવેટ સેક્શન જનરલી વી ડિક્લેર અ ડેટા મેમ્બર્સ આર ઇન પ્રાઇવેટ સેક્શન આપણે જનરલી ડેટા મેમ્બરને પ્રાઇવેટ સેક્શનમાં ડિક્લેર કરીએ છીએ ડેટા મેમ્બર એટલે કે વેરિયેબલ હવે અને મેમ્બર ફંક્શનને આપણે શેમાં ડિક્લેર કરતા તો કે પબ્લિક સેક્શનની અંદર એન્ડ મેમ્બર ફંક્શન્સ આર ઇન પબ્લિક સેક્શન તો આપણે જનરલી આવું જ કર્યું અત્યાર સુધીના કોઈ પણ એક્ઝામ્પલ જોઈએ એમાં કે ડેટા મેમ્બર છે એ પ્રાઇવેટ સેક્શનમાં હોય અને મેમ્બર ફંક્શન છે એના પબ્લિક સેક્શનમાં હોય આવું શા માટે તો કે એના હિસાબે આપણે દેટ્સ વાય વી કોલ અ મેમ્બર ફંક્શન ફ્રોમ ધ મેઇન દેટ્સ વાય વી કોલ અ મેમ્બર ફંક્શન ફ્રોમ ધ મેઇન ફંક્શન થ્રુ ઓબ્જેક્ટ પબ્લિક મેમ્બર ફંક્શન પબ્લિક સેક્શનની અંદર મેમ્બર ફંક્શન ડિક્લેર કરવાથી આપણે મેમ્બર ફંક્શનને કોલ કરી શકીએ ફ્રોમ ધ મેઇન ફંક્શનમાંથી યુઝિંગ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટનો યુઝ કરીને આપણું જે મેઇન ફંક્શન છે એની અંદરથી આપણે કોઈપણ ક્લાસના પબ્લિક મેમ્બર ફંક્શનને કોલ કરી શકીએ છીએ એટલે આપણે શું કરીએ તો કે ભાઈ મેમ્બર ફંક્શનને જનરલી પબ્લિક જ ડિક્લેર કરીએ અને વેરિયેબલ છે ડેટા મેમ્બર છે એને પ્રાઇવેટ સેક્શનમાં ડિક્લેર કરીએ પણ બટ ઇફ વી ડિક્લેર અ મેમ્બર ફંક્શન ઇન પ્રાઇવેટ સેક્શન પણ જો આપણે એવું ના કરીએ અને મેમ્બર ફંક્શન છે એને પ્રાઇવેટ સેક્શનમાં ડિક્લેર કરીએ તો ધેન વોટ
ત્યારે શું થાય કે માનો કે તમે કોઈ એક મેમ્બર ફંક્શન છે એને પ્રાઇવેટ સેક્શનમાં ડિક્લેર કરી દીધું તો શું થાય? તો હવે આપણે એને કોલ કઈ રીતે કરવું? વી કેન નોટ કોલ ડાયરેક્ટલી ફ્રોમ ધ મેઇન ફંક્શન. હવે પ્રાઇવેટ મેમ્બર ફંક્શન બનાવ્યું છે તો આપણે એને ડાયરેક્ટલી મેઇન ફંક્શનમાંથી કોલ કરી શકીએ નહીં, બીકોઝ ઇટ વોઝ પ્રાઇવેટ ફંક્શન. એ પ્રાઇવેટ ફંક્શન છે એટલે આપણે એને ત્યાંથી કોલ કરી શકીએ નહીં. તો એવી કન્ડિશનમાં શું થાય? તો સો ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ ઇઝ, આ પરિસ્થિતિમાં આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું? તો કે વી હેવ ટુ ડિક્લેર અ પબ્લિક ફંક્શન ઓફ ધેટ ક્લાસ એન્ડ વી કોલ ધીઝ પ્રાઇવેટ ફંક્શન ઇનસાઇડ ધ પબ્લિક મેમ્બર ફંક્શન. આનું સોલ્યુશન શું? તો કે વી હેવ ટુ ડિક્લેર અ પબ્લિક ફંક્શન, એટલે કે આપણે પ્રાઇવેટમાં જે મેમ્બર ફંક્શન ડિક્લેર કર્યું એના સિવાયનું બીજું એક ફંક્શન પબ્લિક સેક્શનમાં ડિક્લેર કરવું પડે એ જ ક્લાસમાં. બરાબર, એ જ ક્લાસમાં આપણે એક નવું બીજું ફંક્શન પબ્લિક સેક્શનમાં ડિક્લેર કરવું પડે અને પછી વી કોલ ધીઝ પ્રાઇવેટ ફંક્શન ઇનસાઇડ ધ પબ્લિક મેમ્બર ફંક્શન. અને એકવાર પબ્લિકમાં મેમ્બર ફંક્શન ડિક્લેર કર્યા પછી શું કરવાનું? તો કે આપણે જે પ્રાઇવેટ મેમ્બર ફંક્શન બનાવ્યું છે એને આપણે કોલ ક્યાંથી કરશું? તો કે પબ્લિક જે મેમ્બર ફંક્શન નવું બનાવ્યું છે એની અંદરથી આપણે ઓલા પ્રાઇવેટ મેમ્બર ફંક્શનને કોલ કરીશું. બરાબર, તો એનો મતલબ શું થયો? નેસ્ટિંગ જેવું જ થયું, પણ નેસ્ટિંગ કઈ રીતે થયું હવે આ વખતે? તો કે ઓલા નેસ્ટિંગના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે બંને પબ્લિક મેમ્બર ફંક્શન હતા, કે ત્રણે ત્રણ કે ચારે ચાર હતા, બધા પબ્લિક મેમ્બર ફંક્શન હતા. પણ આમાં નેસ્ટિંગ કઈ રીતે કરવાનું? તો કે તમે જે પ્રાઇવેટ મેમ્બર ફંક્શન બનાવ્યું છે એની સાથે એક નવું પબ્લિક મેમ્બર ફંક્શન બનાવો. એ પબ્લિક મેમ્બર ફંક્શનની અંદર તમે એના ડેફિનેશનવાળા પોર્શનમાં પ્રાઇવેટ મેમ્બર ફંક્શનને ફંક્શનના નામનો યુઝ કરીને કોલ કરી લો. તો શું થાય? તો કે તમે કોલ કરી લીધું, બરાબર, તો હવે શું થાય? તો કે તમે ઓબ્જેક્ટની મદદથી કોલ કોને કરી શકશો? તો કે પબ્લિક મેમ્બર ફંક્શનને, કે જે તમે પબ્લિક ડિફાઇન કર્યું છે. હવે પબ્લિક મેમ્બર ફંક્શનને તમે કોલ કરો એટલે કોલ થશે એટલે એક્ઝિક્યુશન થશે, એની સાથે સાથે શું થશે? તો કે જેનું એક્ઝિક્યુશન થશે એની સાથે એમાં તમે કોલ શેનો બીજો કરાવેલો છે અંદર? તો કે પ્રાઇવેટનો. તો એ પબ્લિક મેમ્બર ફંક્શન છે એ પ્રાઇવેટને એક્સેસ કરી શકશે. શા માટે? તો કે એ બંને સેમ ક્લાસના જ છે, એ બંને છે સેમ ક્લાસના છે, તો તમે ડાયરેક્ટલી એનો યુઝ કરી શકે. બરાબર, એટલે આપણે એને પબ્લિકમાં વચ્ચે કોલ કરાવવું પડે. હવે આપણે જોઈએ પ્રાઇવેટ મેમ્બર ફંક્શનનું એક્ઝામ્પલ. બરાબર છે? ઓકે, તો પ્રાઇવેટ મેમ્બર ફંક્શનનું એક્ઝામ્પલ માટે આપણે એક્ઝામ્પલ યુઝ કરશું, રાઇટ અ પ્રોગ્રામ ટુ ડિક્લેર પ્રાઇવેટ member function and access it using public member function. Okay, write a program to declare private member function and access it using public member function. To have private member app function ne apne declare karshu, મેમ્બર ફંક્શન પ્રાઇવેટમાં ડિક્લેર કરશું અને એનો યુઝ એ કરશું કે પબ્લિકમાં એક મેમ્બર ફંક્શનનો યુઝ આપી અને એની સાથે આપણે એનો યુઝ કરશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે એનો પ્રોગ્રામ. તો કે ભાઈ ઇન્ક્લુડ આઈઓ સ્ટ્રીમ, ઓકે, ઇન્ક્લુડ આઈઓ સ્ટ્રીમ એન્ડ યુઝિંગ નેમ સ્પેસ એઝ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી. બરાબર છે? પછી ક્લાસ સ્ટુડન્ટ ફોર એક્ઝામ્પલ. ઓકે, અને ક્લાસ સ્ટુડન્ટની અંદર પ્રાઇવેટમાં મેમ્બર્સ લઈ લઈએ આપણે. તો કે ભાઈ વેરિયેબલ્સની જરૂર પડશે તો વેરિયેબલ્સ લઈ લઈએ, ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર એનરોલ, એનરોલમેન્ટ નંબર. ઓકે, અને બીજું એક લઈ લઈએ સેમેસ્ટર. ચલો, એટલે આપણે બહુ ડેટા ટાઈપ ચેન્જીસ કરવાની, ખાલી સ્પોટમાં લખી દઈએ સેમ. બરાબર છે? અને હવે પ્રાઇવેટમાં જ એક મેમ્બર ફંક્શન આપણે ડિફાઇન કરી લઈએ કે જેનું નામ આપણે આપી દઈએ, માનો કે વોઇડ ગેટ ડેટા. રેડી? અને એને આપણે પ્રોટોટાઇપ આપી, અત્યારે ખાલી પ્રોટોટાઇપ જ આપી દીધો અને ડિક્લેર કરી દીધું. તો આપણું શું થઈ ગયું? આ તો કે આ છે આપણું પ્રાઇવેટ મેમ્બર ફંક્શન. રેડી?
તો આ પ્રાઇવેટલી થઈ ગયું અને હવે આપણે પબ્લિક પબ્લિકમાં પણ આપણે એક મેમ્બર ફંક્શન ડિક્લેર કરશું કે જેનો યુઝ કરી અને આપણે પ્રાઇવેટ મેમ્બર ફંક્શનને એક્સેસ કરશું. બરાબર છે? તો એક કામ કરીએને, ડાયરેક્ટલી અંદર જ લખી દઈએ ને, પ્રોટોટાઇપની શા માટે જરૂર છે? બરાબર, પ્રોટોટાઇપની આપણે નથી લાંબુ પ્રોગ્રામ કરવો. બરાબર છે? એને કાઢી દઈએ અને અહીંયા પેસ્ટ કરી દઈએ પછી એને. હા, ઓકે. તો વોઇડ ગેટ ડેટામાં શું કરશું? તો કે આપણે બે ડેટા ગેટ કરીએ છીએ, તો એનરોલમેન્ટ નંબર ફોર એક્ઝામ્પલ હું આપી દઉં 01 અને સેમેસ્ટરમાં આપી દઉં 03. બરાબર છે? તો આ બે ડેટા છે આપણે યુઝરના લીધા, એટલે કે ગેટ ડેટા ફંક્શનથી આપણે લીધા. પણ આ ડેટા, આ જે ફંક્શન છે મેમ્બર ફંક્શનને, કેની અંદર બનેલું છે? તો કે પ્રાઇવેટવાળા ક્લોઝની અંદર. પછી તો કે હવે પબ્લિકમાં શું કરશું? તો કે પબ્લિકની અંદર આપણે જઈને આપણે આ આપણું શું કહેવાય, પ્રાઇવેટ મેમ્બર ફંક્શનને એક્સેસ કરવાના છીએ. પણ એની સાથે સાથે આપણે બીજું શું કરશું? તો કે સી આઉટ આપણે પ્રિન્ટ કરવું છે ને, સી આઉટ. તો આ એનરોલમેન્ટ નંબર ને સેમેસ્ટરને જ પ્રિન્ટ કરી દઈએ. તો એનરોલમેન્ટ નંબર ઇઝ કરીને આપી દઈએ આપણે અહીંયા ઈ એન, અને સી આઉટ સેમેસ્ટર ઇઝ આપણે કોલન કરીને આપી દઈએ અહીંયા એસ ઈ એમ, અને થોડું સારું લાગે એટલે અહીંયા એક સ્પેસ રાખી દઈએ અને આને આપણે અહીંયા ન્યૂ લાઇનમાં પ્રિન્ટ કરાવીએ. બરાબર છે? એટલે વ્યવસ્થિત આપણે આઉટપુટ જોવા મળશે. બરાબર? હવે આ જે આપણું પબ્લિકવાળું જે સોરી પબ્લિકવાળામાં ફંક્શનનું નામ તો આપણે લખતા જ ભૂલી ગયા, તો ન્યા આપી દઈએ વોઇડ ડિસ્પ્લે. બરાબર? વોઇડ ડિસ્પ્લે અને આપણે અહીંયા ફંક્શન પૂરું કરી દઈએ. હવે આ ફંક્શનની અંદર આપણે ગેટ ડેટા ફંક્શનને કોલ કરશું. ગેટ ડેટા અને આ આપણે ફંક્શન કરી દીધું અહીંયા કોલ. બરાબર? તો આ જે મેમ આ સોરી એન્ડ આ જે મેમ્બર ફંક્શન છે કેવું છે? તો કે આ છે પબ્લિક મેમ્બર ફંક્શન છે. બરાબર? અને આ શું કર્યું? તો કે કોલ કર્યું આપણે કોને? તો કે કોલિંગ ઓફ પ્રાઇવેટ મેમ્બર ફંક્શન. બરાબર? આપણે શું કર્યું? તો કે પબ્લિક મેમ્બર ફંક્શનમાંથી પ્રાઇવેટ મેમ્બર ફંક્શનને આપણે કોલ કરાવડાવ્યું, અને પછી આપણે એનું ડેટા આપણે મળ્યો એ આપણે પ્રિન્ટ કરાવડાવ્યો. તો હવે આના પછી તો કે અહીંયા આપણો ક્લાસ પૂરો થઈ જાય છે, આપણે હવે શું આપી દેશું? સેમી કોલન, કે જેથી કરીને ક્લાસ પૂરો થઈ ગયો ખબર પડે. ઇન્ટીજર મેઇન, આપણું મેઇન ફંક્શન જેની અંદર આપણે બ્રેકેટ્સમાં લખશું. પહેલાં વહેલાં તો સૌથી પહેલું કામ શું કરવાનું થાય? તો કે જે નામનો ક્લાસ બનાવ્યો છે સ્ટુડન્ટ, એનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરી લઈએ. સ્ટુડન્ટ અને એસ, આ બની ગયો આપણો ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ બની ગયા પછી તમે એસ ડોટ ગેટ ડેટા જો, હવે તમને અહીંયા ડિસ્પ્લેમાં બતાવશે નહીં, બતાવે છે ગેટ ડેટા જે ડિસ્પ્લેમાં જ નહીં આવે. આ સોફ્ટવેર છે એટલે એમાં બતાવે, બાકી અધરવાઇઝ તમે આવી રીતે લખો તો ડિસ્પ્લેમાં ના આવે. છતાં પણ તમે લખો ગેટ ડેટા ફંક્શન, તો આ છે એ તમને કમ્પાઇલર તમને એરર બતાવશે. બરાબર? એટલે તમે આ વસ્તુ લખી શકો નહીં. શા માટે? તો કે ગેટ ડેટા ફંક્શન છે એ ફંક્શન છે કેવું ડિક્લેર કરેલું છે, કઈ જગ્યાએ ડિક્લેર કરેલું છે? તો કે પ્રાઇવેટ સેક્ટરની અંદર. બરાબર? તો એ તમારીનું એક્ઝિક્યુશન થાય નહીં, કમ્પાઇલર એરર આવે. શા માટે? તો કે પ્રાઇવેટ મેમ્બર ફંક્શનને તમે ડાયરેક્ટલી ઓબ્જેક્ટની મદદથી એક્સેસ કરી શકો નહીં. ઓકે? તો શું કરવું પડે તમારે? એક તો આને યુઝ કરવા માટે આ લાઇન ન લખી શકીએ આપણે, આને કાઢી નાખીએ, અને શું લખવું પડે? તો કે પબ્લિક મેમ્બર ફંક્શનનો જ યુઝ કરવાનો રહીએ. તો એસ ડોટ ડિસ્પ્લે દેખાય છે તે આપણે અહીંયાથી કોલ કરી લીધું. હવે ડિસ્પ્લે જેવું ફંક્શન કોલ કરશું એ પબ્લિક મેમ્બર ફંક્શન છે. પબ્લિક મેમ્બર ફંક્શનને આપણે એક્સેસ કરી શકીએ બહાર મેઇન ફંક્શનમાંથી યુઝિંગ ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટનો યુઝ કરીને પબ્લિક મેમ્બર ફંક્શનને કોલ કરાવ્યો, તો એની અંદર આપણે પ્રાઇવેટ મેમ્બર ફંક્શનનો યુઝ કર્યો. શા માટે? તો કે આ પબ્લિક સેક્ટર છે, ક્યાં લખેલું છે પબ્લિક સેક્શનવાળું?
ये क्लास नी अंदर लखेलू छे बराबर छे। तमने बे एक्जाम्पल बताऊ डायरेक्टली। एक काम करिए कि भाई आपणे पहेला एक एक्जाम्पल लखीए कि एस डॉट गेट डेटा बराबर अहीं सेमिकोलन आपी दईए અને હવે આપણે રન કરાવવાની ટ્રાય કરીએ તો આપણું આઉટપુટ આવે છે કે નહીં બરાબર। આપણાને રન કરાવીએ તો જો એરર આવશે કે નહીં હમણાં આપણે ખ્યાલ આવી જશે કે એરર આવે છે કે નહીં બરાબર। તો આપણે એને એક્ઝિક્યુટ કરાવ્યું તો જો એરર આવી અને શું એરર આવી વોઇડ સ્ટુડન્ટ ગેટ ડેટા ઇઝ પ્રાઇવેટ। તો આ ફંક્શન તમે કોલ કરી શકો નહીં। હવે આનું સોલ્યુશન શું કરવાનું પ્રોગ્રામનું આપણે એક્ઝિક્યુશન કરવું હોય તો આ ગેટ ડેટા છે એને આપણે કાઢી દઈએ અને ખાલી ડિસ્પ્લે એક જ રાખીએ બરાબર। હવે આપણે આને સેવ કરીને એક્ઝિક્યુટ કરાવડાવીએ તો આપણે એક્ઝિક્યુટ થાય છે કે નહીં આપણે ખ્યાલ આવી જશે। તો આપણું આઉટપુટ શું આવવું જોઈએ? આઉટપુટ આવવું જોઈએ 1 અને 3। તો જો આઉટપુટ આવી ગયું એનરોલમેન્ટ નંબર 1 અને 3 આ બે આપણે પ્રિન્ટ કરાવ્યા હતા તો એ આપણું આઉટપુટ આવી ગયું બરાબર। તો આ આપણો પ્રોગ્રામ શું હતો? પ્રાઇવેટ મેમ્બર ફંક્શનને આપણે સમજતા હતા તો કે શું કઈ રીતે પ્રાઇવેટ મેમ્બર ફંક્શન છે આપણે જે હમણાં એક્ઝામ્પલમાં જોયું એવી રીતે ડાયરેક્ટલી કોલ થાય નહીં। શા માટે? તો કે પ્રાઇવેટ મેમ્બર ફંક્શન છે એ વિધિન અ ક્લાસ જ વર્ક કરે, પણ છતાં પણ તમારે એને બહારથી એક્સેસ કરવું હોય તો શું કરી શકાય? તો કે એક પબ્લિક ફંક્શન હોય, જે એક પબ્લિક મેમ્બર ફંક્શન હોય એને કોલ કરો, એની અંદરથી તમે આ પ્રાઇવેટ મેમ્બર ફંક્શનને કોલ કરો તો એક્ઝિક્યુશન થાય। શા માટે? તો કે આ છે જે આપણે લખ્યું છે એ ક્યાં લખેલું છે? વિધિન અ ક્લાસ। હવે વિધિન અ ક્લાસ લખેલું છે એની અંદર ગેટ ડેટા ફંક્શન છે, તો ગેટ ડેટા ફંક્શન કોલ કરશો બરાબર તો એ પણ એ સેમ ક્લાસમાં જ છે બરાબર। આ વોઇડ ડિસ્પ્લે જે ક્લાસમાં છે એ જ ક્લાસમાં ગેટ ડેટા છે, તો ડિસ્પ્લે વાળો ક્લાસનું ફંક્શન છે એ ગેટ ડેટા ફંક્શનને એક્સેસ કરી શકશે। શું કામ? તો કે વિધિન અ ક્લાસ જ છે, પોતાના જ ક્લાસનું વર્ક છે એટલે એ એક્સેસ કરી શકે અને તમે એને આપણે યુઝ કરી શકીએ। અને આપણે શું કર્યું? સિમ્પલ ખાલી આ બે વેરિયેબલમાં વેલ્યુ લીધી ને એ બંનેને આપણે ડિસ્પ્લે કરાવી દીધી। શા માટે? તો કે આપણે તો ખાલી સમજવું હતું એના માટે છે। તો આ રીતે તમે પ્રાઇવેટ મેમ્બર ફંક્શનને પબ્લિક મેમ્બર ફંક્શનની મદદથી એક્સેસ કરી શકો। તો આ રીતે આપણે પ્રાઇવેટ નેસ્ટિંગ ઓફ મેમ્બર ફંક્શન અને પ્રાઇવેટ મેમ્બર ફંક્શનને આપણે એક્ઝામ્પલની મદદથી સમજવાની ટ્રાય કરી બરાબર, કે જેમાં નેસ્ટિંગમાં એક ફંક્શન કોલ છે એ બીજા ફંક્શનની અંદરથી થાય, સેમ ટુ સેમ પ્રાઇવેટ મેમ્બર ફંક્શનમાં પણ એકનું પ્રાઇવેટ મેમ્બર ફંક્શન છે એને પબ્લિક મેમ્બર ફંક્શનની અંદરથી આપણે કોલ કર્યો બરાબર। હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણો ટોપિક રહેશે એરે અને સ્ટેટિક ઓબ્જેક્ટ્સ ને બરાબર સ્ટેટિક ફંક્શન ને એવું બધું। ઓકે, થેન્ક યુ વેરી મચ.